આજે બનાવીશું પાણીપુરીના પાણી બે ફ્લેવરમાં એક ફુદીનાનું ખાટું અને તીખું પાણી અને બીજું ગોળ આંબલીનું ખાટું મીઠું પાણી અને સાથે બનાવીશું પાણીપુરીની અંદર ભરવામાં આવતો મસાલો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને બજાર કરતાં પણ ખૂબ જ સરસ બને છે અને ચોમાસામાં જો તમે બહારનું ન ખાતા હો તો મારી આ રીતે એકવાર જરૂરથી જોઈ લેજો ખૂબ જ સરળ છે અને છેલ્લે જોઈશું કે પાણીપુરીને કઈ રીતે સર્વ કરવાની તો જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો પાણીપુરી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે મસાલાની તૈયારી કરીશું તો અહીં એક કપ જેટલા દેશી ચણાને મેં કલાક માટે પલાળ્યા હતા અને હવે એને આપણે પ્રેશર કુકરમાં બાફી લઈશું તો ચણાનું બધું પાણી મેં નીતળી લીધું છે અને કુકરમાં ટ્રાન્સફર કરી દીધા હવે નાના મોટા મળીને પાંચ નંગ જેટલા બટાકા ધોઈ અને એ પણ સાથે મૂકી દીધા હવે એમાં અડધો લીટર જેટલું પાણી ઉમેરી દીધું અને હાફ ટી સ્પૂન મીઠું ઉમેરી દીધું જેથી ચણા અને બટાકા બંને સરસ રીતે ચડી જાય હવે કૂકર બંધ કરી અને છથી સાત વિસલ વગાડી લઈશું અહીં ચણા પૂરેપૂરા ચડી જવા જોઈએ જરા પણ કડક નહીં રહેવા જોઈએ ચણા બટાકા ચડે ત્યાં સુધી આપણે તીખા પાણીની તૈયારી કરીએ તો તીખા પાણી માટે અહીં મેં એક કપ ફુદીનાના પાન લીધા છે ફુદીનાના માત્ર પાન જ લેવાના દાળખીઓ નહીં લેવાની અને એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દીધા અને એ જ કપના માપથી બે કપ લઈશું કોથમીર કોથમીરને દાળખી સહિત લેવાની કારણ કે દાળખીમાં એની સરસ ફ્લેવર અને સ્વાદ હોય છે સાથે લઈશું છ નંગ જેટલા તીખા લીલા મરચાં એક એક ઇંચના બે આદુના ટુકડા લીધા છે અને એને પણ ઝીણા સુધારી લઈશું જેથી પીસવામાં આપણને તકલીફ ન પડે બે ટી લઈશું આમચૂર પાવડર આમચૂર પાવડર ઉમેરવાથી પાણીનો સ્વાદ ખૂબ જ વધી જાય છે તો આમચૂર પાવડર જો શક્ય હોય તો ઉમેરજો સાથે ઉમેરીશું એક આખા લીંબુનો રસ બે ટી સ્પૂન ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન ઉમેરીશું કાળા મરીનો પાવડર અડધી ટી સ્પૂન સાદુ મીઠું અને અડધી ટી સ્પૂન સંચળ પાવડર ઉમેરીશું જેને આપણે બ્લેક સોલ્ટ કહીએ છીએ હવે અડધો કપ પાણી ઉમેરી મિક્સરમાં એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું અને ત્યાર પછી એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આ પેસ્ટમાં આપણે એક લીટર જેટલું પાણી ઉમેરવાનું છે તો અડધા પાણીથી મિક્સર જારને ધોઈ અને એ પાણી ઉમેરી દેવાનું અને ત્યાર પછી બાકીનું પાણી પણ અંદર રેડી દેવાનું અને પાણી એકદમ ચિલ્ડ લેવાનું ઠંડુ પાણી ઉમેરવાથી એનો લીલો કલર એકદમ જળવાઈ રહેશે હવે ફરી પાછો મેં બે લીંબુનો રસ હજી ઉમેર્યો છે કારણ કે આ પાણી એકદમ ખાટું અને તીખું હોય છે હવે આ પાણીને આપણે અત્યારે ગાળવાનું નથી અને નથી અંદર બરફ ઉમેરવાનો પણ આપણે એને આમને આમ જ ફ્રીઝરમાં મૂકી દઈશું અને ફ્રીઝરમાં મૂકીએ એ પહેલાં એકવાર એને ચાખી લેવાનું જેથી મીઠું કે ખટાશ કંઈ પણ ઓછું હોય તો હજી ઉમેરી શકાય હવે એને ફ્રીઝરમાં મૂકી દઈશું જેથી ધાણા પુદીનાનો બધો સ્વાદ પાણીની અંદર બેસી જાય તો હવે આપણે બનાવીશું ગોળ આંબલીનું ખાટું મીઠું પાણી તો એના માટે અહીં મેં અડધો કપ આંબલી લીધી છે અને અડધો કપ આંબલીની સામે આપણે બે કપ ભરીને ગોળ લઈશું અહીં મેં દેશી ગોળ લીધો છે પણ તમે સફેદ ગોળ પણ લઈ શકો છો અહીં ગોળનું પ્રમાણ આંબલીની ખટાશ પ્રમાણે વધઘટ થઈ શકે છે તો એ વાતનું ધ્યાન રાખવાનું હવે આપણે એમાં અડધો લીટર પાણી ઉમેરીશું અને ગેસ ઓન કરીને બંનેને સરસ રીતે ઉકળવા દઈશું બેથી ત્રણ મિનિટમાં જ પાણી ગરમ થઈ જશે અને ગોળ પણ સરસ રીતે ઓગળી જશે તો હવે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને પાણી પણ ઉકળવા માંડ્યું છે તો હવે આપણે એની અંદર એડ કરીશું એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું એક ટી સ્પૂન ઉમેરીશું જીરું પાવડર અને અડધી ટી સ્પૂન ઉમેરીશું મીઠું અને આ પાણીને હવે આઠથી દસ મિનિટ સુધી આ જ રીતે ધીમા તાપે ઉકળવા દઈશું ઉકાળવાથી આમલીની ફ્લેવર સરસ રીતે પાણીમાં આવી જશે અને પાણી પણ થોડું ઠીક થશે તો હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને પાણીને ઠંડુ થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે ચણા બટાકાનો મસાલો તૈયાર કરી લઈએ તો ચણા બટાકા બંને સરસ રીતે બફાઈ ગયા છે ચણાનું પાણી મેં નિતારી લીધું છે અને હવે એને એક મોટા બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને બધા ચણાને પહેલા આપણે મેશરની મદદથી મેશ કરી લઈશું તમે હાથ વડે પણ મિક્સ કરી શકો છો બટાકા ઉમેરતા પહેલા ચણાને મેશ કરી લેવાના કારણ કે બંને મિક્સ થઈ જાય પછી ચણા મેશ નથી થતા તો તમે જોઈ શકો છો કે હવે ચણા સરસ રીતે મેશ થઈ ગયા છે તો હવે આપણે એમાં બાફેલા બટાકા ઉમેરી દઈશું બટાકા પણ સરસ રીતે બફાઈ ગયા છે અને એની છાલ ઉતારી દીધી છે તો હવે આપણે ફરીથી બટાકાને ચણા સાથે મિક્સ કરી લઈશું અને આ પ્રોસેસ પણ તમે હાથથી કરી શકો છો હવે ચણા બટાકા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં એક ટી સ્પૂન ભરીને ઉમેરીશું સંચળ પાવડર અડધો કપ ભરીને ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર અને ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો ચણા બટાકાનો મસાલો પણ બનીને તૈયાર છે તો ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે ગોળ આંબલી વાળું જે પાણી છે એ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને ગાળી લઈશું પણ ગાળતા પહેલા પણ આપણે એકવાર મેશ કરી લઈશું મારી આંબલીમાં બી છે તો હું મેશરથી મેશ કરીશ પણ જો બી વગરની આંબલી હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો આમ કરવાથી આંબલીનો બધો પલ્પ છૂટો પડી જશે અને પાણી થોડું જાડું અને ટેસ્ટી થશે તો આ પાણીને આપણે ગાળી લઈએ એટલે ગોળ આંબલીનું ખાટું મીઠું પાણી બનીને તૈયાર છે આ પાણીને તમે ફ્રીઝમાં રાખો તો પંદર દિવસ અને ફ્રીઝરમાં રાખો તો છ મહિના સુધી ખરાબ નથી થતું અને પાણી તૈયાર થઈ ગયા પછી જો તમને સ્ટ્રોંગ લાગે તો અંદર થોડું પાણી હજી એડ કરી લેવાનું તો ગોળાંબીનું પાણી તૈયાર છે તો હવે આપણે પુદીનાના પાણીને પણ ગાળી લઈએ એને ગાળવાથી પણ આદુના રેસા કોથમીરના દાળખા અને મરચાંના બી બધું ગળાઈ જશે અને ગાળ્યા પછી જે આ પેસ્ટ વધી છે એમાં થોડું હજી પાણી ઉમેરી મિક્સરમાં ફરીથી પીસી અને ફરીથી ગાળી શકાય જેથી એમાંનો બધો કસ નીકળી જાય તો ધાણા ફુદીનાનું ખાટું અને તીખું પાણી પણ બનીને તૈયાર છે એને હંમેશા ઠંડુ કરવામાં આવે છે તો એને ફ્રીઝરમાં રાખવાનું તો ચાલો હવે પાણીપુરીને કેવી રીતે સર્વ કરવી એ જોઈ લઈએ તો એને શીખવવાની જરૂર નથી હોતી બધા જાણતા જ હોય છે છતાં પણ જણાવી દઉં કે પૂરીને અંગૂઠા વડે આ રીતે તોડી લેવાની અને જે આપણે મસાલો બનાવ્યો છે એ અંદર ભરી લેવાનો ત્યાર પછી ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દેવાની અને જો તમે ડુંગળી ન ખાતા હો તો નહીં લેવાની ત્યાર પછી ઉમેરવાનું થોડું મીઠું પાણી અને થોડું ખાટું પાણી અને ઉપરથી ભભરાવી દેવાની બેસનની ઝીણી સેવ અને પૂરીને આખે આખી મોંમાં મૂકી દેવાની અને બસ આંખ બંધ કરીને પાણીપુરીની મજા લેવાની અને પૂરી પણ જો તમારે ઘરે બનાવવી હોય તો એની રેસીપી મેં હમણાં જ અપલોડ કરી છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે તો તમે ત્યાંથી જોઈ શકો છો તો પાણીપુરીની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો